नमस्कार, हूँ रवि पटेल, सीआरसी कोऑर्डिनेटर सूरत, तालुको जुटाणा, जिलो मेहसाणा। मारा साथी खत्री जगदीश चंद्र वाड़ीलाल, हरिपुरा प्राथमिक शाला। अमे नगीनपुरा प्राथमिक शाला में एक होम लर्निंग अंतर्गत विविध नवतर प्रयोगों कर्या छे, जेना परिणाम अमारी शाला में अने समग्र क्लस्टर में एनी सुवास फैलाई छे। हूँ तमने अलग अलग नवतर प्रयोगों की माहिती आपीश। तो नगीनपुरा प्राथमिक शाला में सौ प्रथम शुरुआत तमे जोई रह्या छो प्रचार प्रसारना माध्यमथी करी। डीडी किनार उपर आवता कार्यक्रमों प्रचार प्रसार कई रीते करवो ए अमे अलग अलग नवतर प्रयोगोथी कर्या। सौ प्रथम अमे आ रीते बेनरो बनाव्या, बेनरो दर छ महीने बेनरो बदली अने ग्रामजनों ने बाळकों ने जागृत कर्या। बीजो प्रयोग अमे एवो कर्यो के ऑडियो क्लिप बनाई, ऑडियो क्लिप में नौ वागे એટલે ધોરણ ત્રણની ઓડિયો ક્લિપ ચાલુ થાય અને એમાં બોલવામાં આવે કે ભાઈ ધોરણ ત્રણના બાળકોનો કાર્યક્રમ ડીડી કિનાર પર ચાલુ થઈ ગયો છે, બાળકો બેસી જાય એટલે સમગ્ર ગામમાં આ અવાજ સંભળાય એવી વ્યવસ્થા કરવામાં આવી એટલે એના દ્વારા બાળકો અને વાલીઓમાં જાગૃતિ આવી। પછી અમે વાલી જાગૃતિનું કામ કર્યું, વાલી જાગૃતિ કરવા માટે અમે વાલીઓની ખાટલા બેઠકો કરી। ખાટલા બેઠકોમાં વાલીઓને એક શિક્ષક તરીકે તમે શું કરી શકો, હવે વાલી તો છો પરંતુ શિક્ષક બનીને તમે અમને કઈ રીતે સપોર્ટ કરી શકો એ સમજાવ્યું। વાલીઓને દર શનિ અને રવિવારે અમારા આ પ્રાચાર્યશ્રી, માજી પ્રાચાર્યશ્રી વીડી અડવલ સાહેબ અને અમે શાળા પરિવાર આ શનિ અને રવિવારે સતત આ વાલીઓ અને બાળકોના સંપર્કમાં રહી આ બાળકોને, વાલીઓને જાગૃત કરવાનું કામ કર્યું। પછી બાળકોને સ્વચ્છતાના પાઠ શીખવવા, કોરોના જાગૃતિની પણ જરૂર હતી અને સ્વચ્છતાની જરૂર હતી, એના માટે હું તમને બતાવું છું કે આ રીતે અમે એક રૂમાલ બનાવ્યો છે। આ તમામ બાળકોને આ રીતે રૂમાલ આપેલા છે, બાળકોના નામ સાથે એના ધોરણ સાથેના રૂમાલ છે। આ બાળકો સતત એ રૂમાલ એમની સાથે રાખે છે અને આનો ઉપયોગ પોતાના શરીરને સ્વચ્છ રાખવા અને કોરોના જાગૃતિ માટે કરે છે। બીજું, શિક્ષણ સાથે સાથે બાળકોને ઇતર વાંચનની પ્રવૃત્તિઓમાં પણ રસ જાગે, શાળાઓ ચાલુ નથી પરંતુ બાળકો ઇતર વાંચન કરે એ માટે અમે તમને બતાવું છું, અમે એક અલગ સાદા કોથળામાંથી બનાવેલા પુસ્તકાલયનો ઉપયોગ કર્યો છે। આવા દરેક શેરીમાં પુસ્તકાલયો મૂકેલા છે અને આની અંદર પુસ્તકો મૂકીએ છીએ અને બાળકોને વાલીઓ પોતાના સમયે આ પુસ્તકોનો ઉપયોગ કરી પુસ્તકો વાંચે છે। આગળ આ પ્રયોગ દરમિયાન બાળકોનો એક નાનકડું મૂલ્યાંકન કરવામાં આવ્યું, એ મૂલ્યાંકન દરમિયાન અમને જોવા મળ્યું કે ગણિત વિષયમાં બાળકોની કચાસ આવી છે, તો એ કચાસ દૂર કરવા અમે એક સાહિત્ય તૈયાર કર્યું, ચાર ભાગમાં સાહિત્યને વેચ્યું। આ સાહિત્ય બેઝિક સાહિત્ય છે, જે એક ભાગ ક્લિયર કરે પછી બીજો કરે છે, ત્રીજો અને ત્રીજો કરે પછી ચોથો, આ અલગ અલગ એમ અલગ અલગ વિભાગો બાળકોને આપીને બાળકોને આની કચાસ દૂર કરવાના પ્રયત્નો કર્યા। આ સમગ્ર પ્રોજેક્ટમાં માનનીય ટીએસ જોશી સાહેબે નોંધ લીધી, એમની મુલાકાત દરમિયાન એમને પ્રોત્સાહન પણ આપ્યું અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ડીડી ગિરનાર જેવા ન્યૂઝ દ્વારા પણ આની નોંધ લેવામાં આવી છે અને આ સમગ્ર પ્રોજેક્ટના પરિણામ સ્વરૂપ સમગ્ર સીઆરસી સુરતના દસે દસ શાળાઓમાં બીજા બે નવતર પ્રયોગો મૂકવામાં આવ્યા, જેના પરિણામ સ્વરૂપે અત્યારે સીઆરસી સુરતનું હોમ લર્નિંગનું કામ, સીઆરસીની દસ શાળાઓમાં શેરી શિક્ષણની શરૂઆત કરવામાં આવી। આ શેરી શિક્ષણમાં 170 બેનરો નિર્માણ મારા આચાર્યશ્રી તમામ શિક્ષકોના સહકારથી કરવામાં આવ્યું, દરેક શાળાને 17-17 બેનરનું એક સેટ આપવામાં આવ્યું। આ બેનરોમાં તમામ વિષયોનું બેઝિક જ્ઞાન મળે એવી રીતે તૈયારી કરવામાં આવી છે અને આ તમામ બેનરો ગામની જાહેર જગ્યા ઉપર જ્યાં બાળકો અને વાલીઓની અવર જવર હોય ત્યાં લગાવવામાં આવે છે। આ બેનરનો ઉપયોગ શિક્ષકો અને વાલીઓ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે। એ પછી જે બાળકો પાસે ડિજિટલ ડિવાઇસ નથી, જેની પાસે મોબાઈલ કે ટીવી નથી, એમના માટેની અમે એક વ્યવસ્થા વિચારી, એના માટે અમે અલગ અલગ જગ્યાએથી એક દાનનો પ્રવાહ મળે એવું વિદ્યાર્થી પવિત્ર દાન, જેનું અમે નામ આપ્યું અને એમાં સારું એવું અમને દાન મળ્યું, એ દાનમાં લગભગ 30-30 ટીવી તથા 30 ડીટીએચની વ્યવસ્થા કરવામાં આવી। આ એના દ્વારા 30 લર્નિંગ સેન્ટરનું નિર્માણ થયું, દરેક ગામમાં 3 લર્નિંગ સેન્ટરનું નિર્માણ કરી જેનું લોકાર્પણ માનનીય ટીએસ જોશી સાહેબ અને આપણા પૂર્વ પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી આરસી રાવલ સાહેબ અને માનનીય ડીપીઓ શ્રી ડૉક્ટર ગૌરાંગભાઈ વ્યાસ સાહેબ દ્વારા કરવામાં આવ્યું અને અત્યારે આ 30-30 લર્નિંગ સેન્ટરો કાર્યરત છે અને અમારા બાળકો ત્યાં શાંતિથી પોતાનું ડીડી ગિરનારનું પ્રસારણ પણ જોઈ રહ્યા છે અને ત્યાં શેરી શાળા પણ ચાલુ છે। ઓકે, થેન્ક યુ।